ಅಷ್ಟಭಂಜನ ದೇವ બે શનિવાર પહેલાં પાંચ વાગે એક ભાઈ આવીને કહે છે, મારે એક પ્રશ્ન છે. બોલો ને બાપા. પ્રશ્ન મારે ઢગલો છે, મારે ક્યાં કહેવા. તમારે ભાગશાળી એક જ પ્રશ્ન છે. મને કાયમ કે હું હનુમાન ચાલીસાનો પાઠ કરું છું તો કાયમ વિચાર આવે છે કે રામજી હનુમાનજીને ભેટ્યા તો કામ તો બધાએ કર્યું હતું, એકલા હનુમાનજીને જ કેમ ભેટ્યા, એ મને દુઃખ થાય છે. તમે સ્કૂલમાં ભણવા જતા હતા? તો કે હા. અમારી તો સ્કૂલ બહુ મોટી હતી, 900 છોકરા ભણતા હતા. 900 ને ઇનામ મળે? 900 આથી બોર્ડમાં નામ કેટલાનું આવે? એટલે કામ તો બધાએ કર્યું હતું, પણ શ્રી રામ હનુમાનજીને ભેટ્યા એનું કારણ તો વિચારી રાખીશું. તમે દર શનિવારે આવો છો, આજે ભાઈ કદાચ હોય સભામાં, તો એમને આજે એને પૂરો ખુલાસો થશે. કષ્ટભંજન દેવ જ્યારે લંકા દહન કરીને સીતા શોધ કરીને શ્રી રામજી પાસે આવ્યા ત્યારે અંગદે પ્રભુને કહ્યું કે હનુમાનજીએ શું મહેનત કરી છે, કેવો કેવો પરાક્રમો કર્યા, એ બધી વાત શ્રી રામને સંભળાવી. શ્રી રામજી રાજી થઈ ગયા. ત્યારે હનુમાનજીએ જવાબ આપ્યો, 100 સબ તવ પ્રતાપ રઘુરાઈ, નાથન કછુ મોરી પ્રભુતાઈ. આ રામાયણના શબ્દ છે. હે પ્રભુએ, મેં કંઈ નથી કર્યું, તમારો પ્રતાપ કામ કરી ગયો પ્રભુ, આમાં મારી પ્રભુતાઈ કાંઈ કામ નથી લાગી. અને બીજું કારણ, એક તો આ કારણ શ્રી રામજી હનુમાનજીને ભેટ્યા, એ બીજું કારણ એ ભાઈ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે એમાં પણ આવે છે, લાય સજીવન લખનજી આવે, શ્રી રઘુવીર હરખી ઉર લાવે. શ્રી રામજીની આજ્ઞાથી હનુમાનજી આખો પહાડ ઊંચકી લાવ્યા, છતાં નાથમ નમોરી પ્રભુતાઈ, આમાં મારું કંઈ પણ શક્તિ સમર્થ્ય નથી, તમારી કૃપા કામ કરી ગઈ. જે નમ્ર હોય ને એના ઉપર ભગવાન રાજી થાય. સેવક હોય અને એ જો સન્માનને ઈચ્છે તો એની સેવા નોંધપાત્ર ગણાતી નથી. સેવક તો કાયમ નમ્રતા જ માગે છે. હનુમાનજીને પ્રભુ ભેટ્યા એનું કારણ આ છે. સદગુણ માત્ર સેવકમાં જ વસે છે, જે સાચી સેવા કરી જાણે એનામાં. રાવણ પાસે શક્તિ તો હતી, પણ ભક્તિ વગરની શક્તિનો સદુપયોગ થતો નથી. શ્રી રામજીની કૃપાથી હનુમાનજીમાં ભક્તિ અને શક્તિનો સમન્વય છે. હનુમાનજી મહારાજ શ્રી રામના સૈનિક પણ છે અને સેવક પણ છે. રાવણ પાસે શક્તિ હતી પરંતુ ભક્તિ નહોતી, પરિણામે ભક્તિ વગરની શક્તિ એનો સદુપયોગ ન થાય, કારણ કે રાવણની શક્તિ ભોગ સમર્પિત હતી અને હનુમાનજીની શક્તિ યોગ સમર્પિત હતી. ભોગ સમર્પિત શક્તિ જેની પાસે હોય એની પાસે સારા કામ ન થાય, રાવણે સીતાજીનું અપહરણ કર્યું. અને યોગ સમર્પિત શક્તિ હોય
એ સારા કાર્યો કરે. હનુમાનજી મહારાજ સીતાજીને શોધ કરી લાવ્યા. સજ્જનો, ભોગ પ્રધાન રાવણ, ભોગ પ્રધાન રાવણ રામ શત્રુ બન્યો અને યોગ પ્રધાન હનુમાન રામ દૂત બન્યા. ભોગ સમર્પિત રાવણ એ કામદાસ બન્યો. ખ્યાલ રહેશે ને? ભોગ સમર્પિત રાવણ કામદાસ બન્યો અને યોગ સમર્પિત હનુમાનજી એ રામદાસ બન્યા. કામદાસ ધૂળમાં રગદોળાયો, કામદાસ ધૂળમાં રગદોળાયો, રામદાસ ચિરંજીવી બની આખા વિશ્વમાં પૂજાયો. સજ્જનો, એટલે જગતમાં જાજુ ભલે આવડે ન ફાવે, પણ ભગવાનના દાસ બનીને જો જીવતા આવડે ને તો ભગવાન આપણને ભેટે છે. ભલે દેખાય નહીં, પણ ઠાકોરજીનો હાથ આપણા માથે ફરે, આપણી સેવા જો નમ્રતાથી અને સુજનતાથી થાય તો. એકવાર શ્રી રામે હનુમાનજીને કહ્યું કે માગો ને કંઈક, કારણ કે અમે અંતર્ધાન થઈશું પછી તમારી જે કંઈ ઈચ્છા હોય માગો ને. એટલે હનુમાનજીએ બે વચન માગ્યા. હે પ્રભુ, આ ધરતી ઉપર જ્યાં સુધી રામકથા રહે, તમારી કથા રહે, ત્યાં સુધી હું રહું. એક. અને બીજું, તમારા ભક્ત હોય એને કોઈ કષ્ટ આવે તો એ કષ્ટને હું દૂર કરું. શું વચન માગ્યું? તમારા ભક્ત, ભગવાનનો ભક્ત હોય એના ઉપર હનુમાનજી બહુ રાજી રહે છે. એની એક નાનકડી કથા બહુ સુંદર છે. કંટાળ્યા નથી ને? નહીં તો આપણે જય બોલાવતા ક્યાં વાર લાગે. કષ્ટભંજન દેવ લંકામાં સીતા શોધ વખતની વાત છે. સીતાજીની શોધમાં જ્યારે લંકામાં પધાર્યા હતા ત્યારે સૂક્ષ્મ રૂપ ધરીને ચારે બાજુ ફરતા હતા, સીતાજી ક્યાં છે. તો રાવણના મહેલના એક ખૂણામાં કોઈક ઉહકારા કરતું હતું, કણસતું હતું. હનુમાનજીનું ધ્યાન ગયું, એ શનિ હતો અને પથ્થરના થાંભલા નીચે દાબી દીધેલો રાવણે. હનુમાનજીને કહે છે, કૃપા કરો મને બચાવો. હનુમાનજીને દયા આવી ગઈ, થાંભલો ખસેડ્યો અને શનિને મુક્ત કર્યો. ત્યાં શનિએ કૂદકો માર્યો, હનુમાનજીને માથે બેસી ગયો. એટલે આ શું કરે છે? આ ઉપકારનો બદલો આવી રીતે? ના, તમારી રાશિમાં અત્યારે મારો નંબર લાગે છે એટલે હું તમારા માથે બેહવાનો. પણ ક્યાં સુધી? કેટલા દિવસ? દિવસની ક્યાં વાત કરો છો? દિવસ નહીં, મહિના નહીં, 7.5 વર્ષ તમારા માથે હું બેસ. 7.5ની પનોતી. હનુમાનજી કહે છે, કંઈ વાંધો નહીં, સારું, એમ તો એમ. બહાર નીકળીને એક મોટો પથ્થર ઉપાડી હનુમાનજીએ મૂક્યો આમથી. આ શું કરો છો? ગમે એ કરું, મારું માથું છે. બીજો મૂક્યો. પહેલાંને એમ લાગ્યું કે આ તો હતું એવું ને એવું થયું. માફ કરો, હવે હું ઉતરી જાઉં તમારા ઉપરથી, બસ મને ક્ષમા કરો. પથ્થર ખસેડી દીધા, હનુમાનજી શનિ મુક્ત થયો. પછી હનુમાનજીને વિચાર આવ્યો, જોજો હવે આપણા લાભની વાત આવે છે. હનુમાનજીને વિચાર થયો કે આ શનિ આ રીતે જગતમાં બધાને હેરાન કરે છે, ભગવાનના ભક્તોને પણ હેરાન કરશે, માટે એને છૂટો મૂકવામાં સાર નથી.
અને શનિને પકડવા હનુમાનજી દિશામાં આગળ વધ્યા. પેલો નાઠો, પણ હનુમાનજીની આગળ કોઈ ક્યાં નાસી શકે. શનિએ વિચાર કર્યો હનુમાનજી યોગી છે, હનુમાનજી યતિ છે, એટલે કદાચ સ્ત્રીને નહીં અડે, અને એણે સ્ત્રીનું રૂપ લઈ લીધું. અરે તું ગમે તે રૂપ લઈને અંતે તો શનિ જ છે ને, પકડ્યો, પકડીને બરાબર ચરણ નીચે દબાવ્યો. માફ કરો, નહીં માફ હવે ના કરું, તને છૂટો મુકાય જ નહીં, તે મને હેરાન કરવા માટે પ્રયાસ કર્યો, અને તું ભગવાનના ભક્તોને પણ આ રીતે હેરાન કરે, નહીં કરું, નહીં, વચન આપ. અને શનિ પાસેથી હનુમાનજી વચન માગે છે. હે પવનકુમાર, જે કોઈ ભગવાનના ભક્ત હશે અને મારા દિવસે, એટલે કે શનિવારના દિવસે તમારા દર્શન કરશે, તમારું પૂજન કરશે, એને હું જિંદગીમાં ક્યારેય પણ હેરાન નહીં કરું. હનુમાનજીના દર્શન કરો ને ત્યારે ચરણ નીચે એક આકૃતિ દેખાય છે ને, એ શનિની પનોતી છે. એ નોંધ્યા કરે છે કે એ આ ભાઈ આવ્યો આવ્યો અને મારા હાથમાંથી ગયો. પણ ધ્યાન રાખજો, હનુમાનજી એવા કૃપાળુ છે, આપણા સુખ માટે, ભગવાનના ભક્તોના સુખ માટે હનુમાનજી આ રીતે શનિને પનોતીને ચરણ નીચે દાબી રાખી. પણ આપણે થોડી તૈયારી રાખવી પડે. ઘણા ભક્તો શું સગવડિયા હોય છે. એક ભક્ત રાતના 11:30 આવ્યો પગે લાગે, કેમ તો ગેર મહેમાન આવ્યા હતા, જમદૂત આવશે ત્યારે મહેમાન આવ્યા. તો મહેમાનને કહેવું હતું કે અમારું નિયમ છે આરતીમાં જવાનું, મહેમાન આવત તો એનું સારું થાત. તો કે ભાઈ મહેમાન તો પેલા દીકરી પક્ષવાળા હતા અને કદાચ માઠું લાગે ને જતા, તો હનુમાનજી હારી દીકરી હોતી આફત, એમાં શું વાંધો છે. એકવાર એક ભક્ત રામજી પાસે, શ્રીરામ પાસે, હે પ્રભુ મારી પત્ની ગુમ થઈ ગઈ છે, હે દયાળુ. તો રામજી કહે છે કે મારી પાસે નહીં, હનુમાન પાસે જા, મારા પત્ની એમણે શોધી આપેલા. એટલે સમજવાની વાત એટલી છે કે ભગવાનના ભક્ત તરીકે હનુમાનજીની આરાધના કરવી હોય તો નિયમિતતા પહેલી શરત છે. તમે હનુમાનજીને ભેટ શું મૂકો છો એ કોઈ શરત નથી, પણ નિયમિતતા, ઘરનું કામ હોય, પ્રવૃત્તિ હોય, ગમે તે હોય, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ચોક્કસ સમયે હનુમાનજીના દર્શન કરે ને એનું કામ થઈ જાય છે. અનુભવ છે, ઘણા દાખલા છે. એમાં હનુમાનજીને જ્યારે આરતી થાય છે, એક બહુ ગુપ્ત વાત તમને કહી દઉં, કંઈ નથી. 38 વર્ષમાં તમને એમ થતું હશે કે હનુમાનજીની આરતી દર શનિવારે થાય છે. હનુમાનજીની આરતી દરરોજ થાય છે. આ હનુમાનજીને સાક્ષીમાં કહું છું, હનુમાનજીની આરતી દરરોજ થાય છે, પણ એ આપના દર્શન માટે નથી થતી, ફક્ત હનુમાનજીની આરાધના અને પૂજા માટે થાય છે. પણ આપના સૌના દર્શન માટે, સૌને લાભ મળે એ માટે દર શનિવારે હનુમાનજીની આરતી થાય. ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં હનુમાનજી પધરાવ્યા અને જે ઐશ્વર્ય હનુમાનજીમાં હાજરા હજુર થયું, હનુમાનજી આમ બોલવાનું જ બાકી રાખ્યું, હલવા માંડ્યા, આખી પ્રતિમા ધ્રુજવા માંડી, ગોપાળાનંદ સ્વામીને એ પ્રતાપી લાકડી અને સ્વામીનું ઐશ્વર્ય મંત્રો, એથી જે સિદ્ધ સ્વરૂપ હનુમાનજી ત્યાં બિરાજે છે, એ જ વિધિથી એક ભૂદેવ પાસે એ બધા વિધિ વિધાનો કરી અને એ જ શરતે પ્રતિજ્ઞા સાથે હનુમાનજીને અહીં પધરાવવામાં આવ્યા. અને ત્યારથી હનુમાનજી મહારાજ આરતી વખતે એવી કૃપાદૃષ્ટિ રાખે છે, કોઈનું પણ દુઃખ હોય, કાંઈ તકલીફ હોય, ન સમજાય એવા રોગ હોય, કોઈ પ્રોબ્લેમ હોય, મતભેદ હોય, બધા ઉકેલ આવે છે. પણ હા, જે વાત કરીને એમાં નિયમિતતા જોઈએ. તમે નક્કી કર્યો કે ભાઈ 21 શનિવાર કે 51 શનિવાર, તો એમાં વચ્ચે ભંગ ન પડવો જોઈએ. બીજી વાત,
ભગવાનના ભક્ત તરીકે આપણામાં સહિષ્ણુતા જોઈએ. ક્યાંય પણ જાઓ, અહીં નહીં, કોઈ પણ દેવસ્થાન તમારી જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જાઓ, ત્યારે કોઈ વૃદ્ધ હોય, કોઈ બૂઢા હોય, કોઈ માંદા હોય, કોઈ જરા શારીરિક રીતે કંઈ થોડા ઘણા અપંગ હોય, તો એને પહેલી જગ્યા આપવી. એને તરત જ આપ આગળ થાવ, ભાઈ આવો તમે દર્શન કરો. કદાચ તમે દર્શન ચૂકી જાઓ, પણ એ ભાઈ દર્શન કરશે ને તો હનુમાનજીનો રાજીપો તમારા ઉપર થશે. એક બનેલી ઘટના છે વર્ષો પહેલાંની. એક સંત જતા હતા બાલાસિનોર અમદાવાદથી, બસમાં જગ્યા નહોતી, ચિક્કાર બસ. એક ભાઈ બેઠેલો, એ જુવાનીઓ હતો, કંઈક 40-એક વર્ષની આજુબાજુની એની ઉંમર હતી, પેટ ઉપર આમ હાથ રાખીને બેઠેલો. કોણ જાણે કેમ એના મનમાં એમ થઈ ગયું, આ સાધુ ઊભા છે ને, એ ઊભો થઈ ગયો અને એ સંતને આગ્રહ કરીને બેસાડ્યા. અને હાથ આમ પેટ ઉપર, એટલે પેલા સાધુ કહે છે, તને કંઈ તકલીફ હોય તો બેસી જા, તને કંઈ તકલીફ છે પેટમાં? સ્વામીજી, અમદાવાદથી દવા લઈને જ હું બેઠો છું, પેટમાંય દુખે છે અને આખી રાત બિલકુલ મને ઊંઘ નથી આવતી, મહિનો થઈ ગયો. ડૉક્ટરની ગોળીઓ લઉં છું તો ઊંઘ નથી આવતી. તો બેસી જા ભાઈ, હું ઊભો રહીશ. ના, તમે બેસો સ્વામીજી. ક્યાં જાઓ છો? તો કે બાલાસિનોર. હું બાલાસિનોરના નજીકના મનવરપુરા ગામમાં જ રહું છું. બાલાસિનોરથી 8 કિલોમીટર મનવરપુરા ગામ છે, હું ત્યાં જ રહું છું. બાલાસિનોર આવ્યો, બધા ઉતરી ગયા. 3 દિવસ પછી એ જુવાનીઓ બાલાસિનોર આવ્યો અને સભા ચાલુ હતી, 50-60 હરિભક્તો બેઠેલા, અને આવીને સભા વચ્ચે આવીને સાધુના પગમાં પડ્યો, તમે મારા ઉપર બહુ કૃપા કરી કે તમે મળ્યા, આપણે બસમાંથી છૂટા પડ્યા, એ રાતથી મારે પેટમાં દુખાવો મટી ગયો અને ઊંઘ આવી જાય છે આખી રાત. કયા સંદર્ભમાં વાત થઈ ખ્યાલ આવ્યો કોઈને? ક્યાંય પણ જાઓ, દેવ મંદિરમાં, અરે મોટી ભીડમાં, ઉત્સવ, સમૈયા, ડાકોર, દ્વારિકા, વડતાલ, ગરડા, અમદાવાદ, મૂળી, ભુજ, જ્યાં જાઓ ત્યાં એમ લાગે કોઈ તમારી બાજુમાં કોઈ બુઢા છે, કોઈ ગરડા છે, કોઈ અપંગ છે, કોઈ તકલીફવાળા હોય, એને જરૂર તમે જગ્યા આપશો ને તો હનુમાનજી તમારા ઉપર પહેલાં રાજી થશે, પછી એના ઉપર. સજ્જનો, એટલે જે કાંઈ કરો એ નિયમથી કરજો. નિયમિતતા એ મોટું તપ છે. તો આજના દિવસે આપ સૌના વતી કષ્ટભંજન દેવ હનુમાનજીનું કષ્ટભંજન નામ ગોપાળાનંદ સ્વામીએ રાખેલું છે. તો આ કષ્ટભંજન દેવના ચરણમાં આજના દિવસે આજનો યોગ બહુ સુંદર છે. કાળી ચૌદશ અને શનિવાર, ગમે એટલા મતભેદ હોય પણ વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણમાં આજનો દિવસ હનુમાનજીનો જન્મદિવસ છે, જન્મ જયંતિ છે. આ બંને રામાયણમાં આવું લખેલું છે સ્પષ્ટ. તો આજના દિવસે પવનકુમારના ચરણમાં વંદન કરીને એ પ્રાર્થના કે હે કષ્ટભંજન દેવ, આ ચોકમાં તમારી સમક્ષ શ્રદ્ધા અને ભક્તિથી બેઠેલા નાના મોટા ભાઈ ભાઈ સૌ કોઈ હરિભક્તના તન અને મનની પીડા દુઃખ જે કંઈ હોય આપ કૃપા કરી અને દૂર કરજો, અને આ બધા જ ભક્તો ઉપર એવા રાજી થજો કે સુખી રહે અને પરમાત્માનું ભજન કરે, એવી આજના દિવસે કષ્ટભંજન દેવના ચરણમાં પ્રાર્થના સાથે આપ સૌને ધન્યવાદ સાથે. સપ્રેમ જય સ્વામિનારાયણ કષ્ટભંજન દેવ. હવે